વેલકમ સ્ટુડન્ટ અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં યુનિટ નંબર ટુ તેની અંદર ઓડિટ અહેવાલનું મહત્ત્વ એ ટોપિક વિશે આપણે પૂરો કર્યો હતો બરાબર કે ઓડિટ અહેવાલનું મહત્ત્વ છે એ કેવી રીતનું ને કેટલું છે જે આપણે અગાઉના લેક્ચરમાં ટોપિક છે એ પૂરો કર્યો હતો આજે આપણે તેના પછીનો ટોપિક છે યુનિટ નંબર ટુમાં ઓડિટ અહેવાલના મહત્ત્વ પછીનો એ છે ઓડિટરે અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એટલે કે જ્યારે ઓડિટર છે એ પોતાના હિસાબોનું ઓડિટ કરી લે છે ઓડિટ ઓડિટ કરી લે છે તપાસી લે છે ચકાસી લે છે તે પછી એને ઓડિટ અહેવાલ તૈયાર કરવાનો હોય છે આ ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે ઓડિટરે કઈ કઈ બાબતોનું છે એ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવું જોઈએ કઈ કઈ બાબતો છે એ ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવી અગત્યની છે તો આપણે આજે એ જોવાના છીએ ઓડિટરે અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ઓડિટરે અહેવાલ તૈયાર કરતા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પેલું પહેલી બાબત છે અહેવાલ કંપનીના શેર હોલ્ડરોને સંબોધાયેલો હોવો જોઈએ કારણ કે ઓડિટરની નિમણૂક શેર હોલ્ડરો તરફથી થાય છે પ્રથમ ઓડિટરની નિમણૂક ડિરેક્ટર કરે છે અને કેટલીક વાર મધ્યસ્થ સરકાર પણ નિમણૂક કરે છે છતાં ઓડિટર છતાં અહેવાલ તો શેર હોલ્ડરોને ઉદ્દેશીને જ લખવો જોઈએ સૌથી પહેલું મહત્ત્વનો મુદ્દો એ છે ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે કે ઓડિટરે પોતાનો જે અહેવાલ છે એ કોને સંબોધીને લખવાનો છે તો કે શેર હોલ્ડરોને કારણ કે ઓડિટર છે એ કયા રૂપમાં કામ કરે છે કંપનીમાં તો કે શેર હોલ્ડરના પ્રતિનિધિ તરીકે કામ કરે છે કારણ કે શેર હોલ્ડરો માટે જ ઓડિટરની છે એ નિમણૂક કરવામાં આવે છે એટલે કે સૌ પ્રથમ તો ઓડિટરે જે અહેવાલ લખવાનો છે એ કોને ઉદ્દેશીને લખવાનો છે કોના માટે લખવાનો છે તો કે શેર હોલ્ડરો માટે લખવાનો છે નો ડાઉટ કે જેની ઓડિટરની નિમણૂક છે સૌ પ્રથમ વખત કંપનીમાં જ્યારે ઓડિટરની નિમણૂક થતી હોય ત્યારે એ નિમણૂક છે ઘણી વખત કોઈક વખત છે ડિરેક્ટર્સ દ્વારા તો કોઈક વખત છે એ સરકાર દ્વારા ડાયરેક્ટ છે ઓડિટરની નિમણૂક કરવામાં આવતી હોય છતાં ઓડિટરનું મુખ્ય કાર્ય તો શેર હોલ્ડરોના હિત માટે કામ કરવાનું હોય છે અને એટલા માટે ઓડિટર છે એ અહેવાલ કોને ઉદ્દેશીને લખે છે તો કે શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખે છે કેન્દ્ર સરકાર કંપનીના ખાસ ઓડિટ માટે હુકમ કરે ત્યારે તે અહેવાલ કેન્દ્ર સરકારને ઉદ્દેશીને લખવો જોઈએ હવે કોઈક વખત એવું પણ થઈ શકે કે જ્યારે ઓડિટરને કોઈ ખાસ કાર્ય માટે અહેવાલ લખવાનું કીધું હોય કોઈ એક દાખલા તરીકે આપણે કોઈ ચોક્કસ હેતુ માટે તપાસ કરાવતા હોઈએ તો ત્યારે કેન્દ્ર સરકાર કે સરકાર દ્વારા જ્યારે કોઈ પણ તપાસ હાથ ધરવામાં આવી હોય ત્યારે ખાસ તો ઓડિટરે પોતાનો રિપોર્ટ છે એ કોને ઉદ્દેશીને લખવાનો હોય સરકારને ઉદ્દેશીને મતલબ કે કોઈ ચોક્કસ હેતુ માટે જ્યારે તપાસ હાથ ધરવામાં આવી હોય અને એ તપાસ માટે ઓડિટર જે કાંઈ પણ અહેવાલ તૈયાર કરે છે એ જેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોય એને એને અહેવાલ છે એ આપવાનો હોય છે એટલે કે સરકારે કદાચ કોઈ ચોક્કસ હેતુ માટે ઓડિટ કરવાનું કીધું હોય ત્યારે અહેવાલ છે ઓડિટરને કોને સંબોધીને લખવો પડે તો કે કંપનીના કેન્દ્ર સરકારને સંબોધીને લખવો પડે બીજું તેના પર તારીખ જણાવેલી હોવી જોઈએ બીજો મહત્ત્વનો મુદ્દો શું છે તો કે ભાઈ કંપનીના ઓડિટરે અહેવાલ ઉપર તારીખ લખેલી હોવી જરૂરી છે પાકા સર્વેયાની તારીખ પછીના બનાવો માટે તે તેની જવાબદારીમાંથી મુક્ત થાય તે માટે તારીખ અગત્યની છે એટલે કે ફોર એક્ઝામ્પલ કંપનીનું જે નાણાકીય વર્ષ છે ક્યારથી શરૂ થાય એક ચારથી શરૂ થાય એકત્રીસ ત્રણ સુધી કંપનીનું નાણાકીય વર્ષ હોય એટલે કંપનીના બધા જ હિસાબો છે એ એક વર્ષ માટે આ તારીખ ઉપરથી લખાયેલા હશે એટલે કે કંપનીના શેર કંપનીના પાકા સરવૈયાની તારીખ જે પૂરી થાય છે એટલે કે એકત્રીસ ત્રણ સુધીના અહેવાલ એકત્રીસ ત્રણ સુધીના હિસાબોનું ઓડિટ છે ઓડિટરે કર્યું હોય એટલે જ્યારે ઓડિટર પોતાનો ઓડિટ અહેવાલ તૈયાર કરે છે ત્યારે તેના ઉપર તારીખ લખવી ખૂબ અગત્યની છે બરાબર કારણ કે પાકું સર્વે ઉજારથી પૂરું થાય એ પછી જે કાંઈ પણ કંપનીમાં હિસાબો છે એ નોંધાયા હોય એની માટે ઓડિટર છે એની કોઈ જવાબદારી રહે નહીં એટલે પોતાની જવાબદારીની ક્લેરિટી માટે ઓડિટરે ઓડિટ અહેવાલ ઉપર તારીખ લખવી જરૂરી છે ત્રીજું બે હજાર તેરના કંપની ધારાની જોગવાઈ પ્રમાણે તૈયાર કરવો જોઈએ ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે એને કંપની ધારાની જોગવાઈઓ છે કંપની ધારો જે નવો અમલમાં આવ્યો છે બે હજાર તેરનો એ ધારા પ્રમાણે એને બધા જ અહેવાલો છે તૈયાર અહેવાલની અંદરની વિગતો છે પણ એને કંપની ધારાની દરેક પ્રકારની નીતિ નિયમ અને રૂલ્સ અને રેગ્યુલેશનને ધ્યાનમાં રાખીને એણે ઓડિટ અહેવાલ તૈયાર કરવાનો છે ત્રીજું ચોથું તેમાં કંપનીના શેર ધ્યાનમાં લાવવા જેવી હકીકતો અને માહિતીઓ જણાવવી જોઈએ ઓડિટરે સંચાલકના સંચાલનના દબાણને રહે વશ થવું કે દોરવાવું જોઈએ નહીં દોરવાવું ન જોઈએ એટલે કે કંપનીની જે કાંઈ પણ સાચી આર્થિક પરિસ્થિતિ હોય કંપની નફો કરતી હોય કે ખોટ કરતી હોય જે કાંઈ પણ હકીકત હોય એ દરેક હકીકત વિશે શેરહોલ્ડરોને જણાવવા માટે ઓડિટરે પોતાના અહેવાલમાં દરેક હકીકતોનું સાચી માહિતી છે એમાં જણાવવી જોઈએ સંચાલન મંડળ એને કદાચ એવું બને કે પ્રેશર કરે એટલે કે કંપનીના ડાયરેક્ટર્સ છે કંપનીના માલિકો જે છે એને પ્રેશર કરે કે ખોટી વિગતો દર્શાવવા માટેનું તો પણ એણે એવું દબાણને વશ થઈને કે પ્રેશરમાં આવીને કોઈ ખોટી માહિતી અહેવાલમાં રજૂ કરવી જોઈએ નહીં જે કાંઈ પણ સાચી હકીકતો હોય એ તેણે ઓડિટ અહેવાલમાં દર્શાવવી જોઈએ પાંચમું તેણે કંપનીના વ્યવહારો તપાસતા તે ખરેખર થયેલ છે અને યથાર્થ છે તેની યોગ્ય તપાસ કરવી જોઈએ કે જેથી તે શેર હોલ્ડરો સમક્ષ કંપનીની સાચી નાણાકીય સ્થિતિ રજૂ કરવાનો ઉદ્દેશ પાર પાડી શકે પાંચમી નોંધ એ એણે વ્યવહારો છે એ ખરેખર તપાસેલા હોવા જોઈએ અને યોગ્ય રીતે તપાસેલા હોવા જોઈએ હિસાબો છે એ જ્યારે ઓડિટ અહેવાલ તૈયાર ઓડિટ ઓડિટર છે જ્યારે ઓડિટ કરે છે ત્યારે જે કાંઈ પણ વ્યવહારો છે એ દરેક વ્યવહારોને એણે સો એ સો ટકા યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ અને એ તપાસ કર્યા પછી શેરહોલ્ડરોની સામે કંપનીની જે કાંઈ પણ સાચી પરિસ્થિતિ હોય નાણાકીય સ્થિતિ હોય એ એને ઓડિટ અહેવાલમાં દર્શાવવી જોઈએ એટલે કે એવું ન બનવું જોઈએ કે ઓડિટરે કોઈ અહેવાલ જ તપાસ્યા ન હોય કોઈ ઓડિટરે છે કાંઈ ઓડિટ ન કર્યું હોય પૂરેપૂરું વ્યવસ્થિત રીતના અને છેલ્લી માહિતી છે એ અહેવાલમાં લખી અને આપી દે એવું નહીં જે કાંઈ પણ કાર્ય ઓડિટર કરે છે આખા વર્ષ દરમિયાન હિસાબોમાં એ દરેક કાર્યની સાચી નોંધ એણે શેરહોલ્ડરોને આપવી જોઈએ અને શેરહોલ્ડરોને તેની કંપનીની આર્થિક ટાણાકીય પરિસ્થિતિ કેવી છે એ વિશેની પણ માહિતી એને ચોક્કસ અને ક્લિયર આપવી જોઈએ છઠ્ઠું અહેવાલ સ્પષ્ટ શબ્દોમાં છતાં સંક્ષિપ્તમાં રજૂ થવો જોઈએ વાચક સહેલાઈથી સમજી શકે તે પ્રમાણે ઘડાવવો જોઈએ શું કહે છે કે અહેવાલ છે એમાં દરેક માહિતી છે એ સ્પષ્ટતાથી ક્લેરિટી હોવી જોઈએ એક પ્રકારની એમ અને સંક્ષિપ્તમાં એટલે કે તેમાં માહિતી પણ બધી આવી જવી જોઈએ અને અહેવાલ જે છે એ સામેવાળા વ્યક્તિને થોડોક સરળ ભાષામાં પણ લખવો જોઈએ જેથી સામેવાળો વ્યક્તિ છે એ ઓડિટ અહેવાલને સમજી શકે એટલે કે નો ડાઉટ કે અહેવાલ જે છે એ સ્પષ્ટમાં સ્પષ્ટ રીતે લખેલો હોવો જોઈએ ક્લિયર હોવો જોઈએ સંક્ષિતમાં પણ હોવો જોઈએ જેમાં દરેક કંપનીની દરેક હિસાબી માહિતી છે આવી જવી જોઈએ અને વાચક એને સરળતાથી સમજી શકે એ રીતે લખવો જોઈએ સાતમું તેણે પોતાના અહેવાલમાં સંચાલકોની એવી પ્રવૃત્તિઓ જે તેના અભિપ્રાય મુજબ શેરહોલ્ડરો કે લેણદારોના હિતને નુકસાન કરે એવી હોય તે સ્પષ્ટ શબ્દોમાં જણાવવી જોઈએ એટલે કે સંચાલક મંડળ દ્વારા કોઈ એવી ખોટી પ્રવૃત્તિઓ થતી હોય કે જેના લીધે શેર હોલ્ડરોનું જે રોકાણ જે શેરહોલ્ડરો છે જે લેણદારો છે જે કંપનીમાં રોકાણ કરે છે એના રોકાણને કદાચ નુકસાન થઈ શકે એવી કોઈ પણ માહિતી હોય જે સંચાલકો કંપનીમાં એવી પ્રવૃત્તિઓ કરતા હોય તો એ વિશેની માહિતી એને પોતાના અહેવાલમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવી જોઈએ એટલે કે ફોર એક્ઝામ્પલ એવું હોય કે સંચાલક ઉપરના જે બધા માલિકો છે કંપનીના એ કંપનીની કોઈ પણ કંપની સાથે કોઈ ગેરરીતિ કરે છે કોઈ ખોટો ઇલલીગલ ધંધો છે એ કરતા હોય ઇલિગલ એક્ટિવિટીઝ કરતા હોય તો એ ઇલલીગલ એક્ટિવિટીઝ વિશે શેર હોલ્ડરોને અને લેણદારોને ઓડિટરે પોતાના અહેવાલમાં જણાવવું જોઈએ કારણ કે શેર અને લેણદારોનું રોકાણ છે કંપનીમાં એનું રોકાણને કોઈ પ્રકારનું નુકસાન ન થાય એની જવાબદારી કોની છે ઓડિટરની છે એટલે કદાચ એવું બને કે સંચાલકો છે કોઈ એવી ઇલિગલ એક્ટિવિટીઝ છે કરે છે કે જેના કારણે શેર હોલ્ડરોને કે લેણદારોને નુકસાન થઈ શકે છે તો એ વિશેની માહિતી એને પોતાના અહેવાલમાં સ્પષ્ટ રીતે જણાવવી જોઈએ આઠમું તેને ડિરેક્ટર્સ ડિરેક્ટરો અને શેર હોલ્ડરોના ધ્યાનમાં એ બાબત લાવવી જોઈએ કે કંપનીના હિસાબો હિસાબી પદ્ધતિના સ્થાપિત સિદ્ધાંતો મુજબ લખાયા છે કે નહીં નો આઠમો એ કહે છે કે કંપનીના જે કાંઈ પણ હિસાબો છે કંપનીની જે કાંઈ પણ કંપની ઓડિટ ઓડિટર પોતાના ઓડિટ દરમિયાન દરેક હિસાબો છે એ ચેક કરેલા છે તો એ પ્રમાણે જોવું જોઈએ કે દરેક હિસાબો છે એ યોગ્ય હિસાબી પદ્ધતિને ધ્યાનમાં રાખીને તેના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને દરેક હિસાબો છે તૈયાર થયા છે તે અંગેની માહિતી એને ડાયરેક્ટર્સ અને શેર હોલ્ડરોને આપવી જોઈએ ફોર એક્ઝામ્પલ આપણે જો આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે દરેક હિસાબોમાં દ્વિનોંધીય નામા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો દ્વિનોંધીય નામા પદ્ધતિનો જે ઉપયોગ આપણે કરીએ છીએ એ ઉપયોગ અને એ દ્વિનોંધીય નામા પદ્ધતિના જેટલા નિયમો છે જેટલા રૂલ્સ અને રેગ્યુલેશન છે એ દરેક વિશે ઓડિટરે શેર હોલ્ડરોને તથા ડિરેક્ટર્સને કંપનીના સંચાલકોને કંપનીના માલિકોને હિસાબી પદ્ધતિ છે એમાં કેવી રીતે હિસાબ થયા છે કયા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને હિસાબો તૈયાર થયા છે એ વિશેની માહિતી એણે આપવી જોઈએ આઠમું ઓડિટર પોતાની ઓફિસમાં જ તે તૈયાર કરે એ જરૂરી છે અથવા અહેવાલ જુદી ઓફિસમાં એવા સ્થળે ઘડવો જોઈએ કે જ્યાં કોઈ દખલ ન હોય એટલે કે ઓડિટર જે પોતાનો અહેવાલ તૈયાર કરે છે ત્યારે કોઈપણ કંપનીના જે મેનેજર છે ઓફિસર છે કોઈ પણ કંપનીના કર્મચારીઓ છે એની સમક્ષ નહીં પણ એને કોઈ અલગ ઓફિસમાં જઈને અહેવાલ છે તૈયાર કરવો જોઈએ જ્યાં એને કોઈ ડિસ્ટર્બ ન કરે જ્યાં કોઈ કંપનીના અન્ય કર્મચારીઓ એના અહેવાલમાં કોઈ દખલ ન કરે એ રીતે એણે અલગ ઓફિસમાં જુદી ઓફિસમાં જઈને જુદી જગ્યાએ જઈને ઓડિટ અહેવાલ છે એ તૈયાર કરવો જોઈએ કારણ કે એવું બની શકે કે જે કોઈ પણ કર્મચારીઓ છે કે કંપનીના મેનેજર છે કે ડાયરેક્ટર્સ છે એ લોકો છે એ ઓડિટરને પોતાના અહેવાલ લખવામાં અમુક જગ્યાએ છે એ ડિસ્ટર્બ કરી શકે છે તો એવું ન થાય એ માટે અલગ જગ્યાએ અહેવાલ તૈયાર કરવો જોઈએ દસમું તૈયાર કરતી વખતે તેણે સંપૂર્ણ સુધારાયેલી નોંધ અને ઓડિટના કામકાજના કાગળોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એટલે કે હિસાબો કે ઓડિટ કરતી વખતે જે કાંઈ પણ અગત્યના કાગળો છે જે કાંઈ પણ અગત્યના કામકાજના કાગળો છે એ દરેકની માહિતી છે એકસાથે લઈ અને એની વ્યવસ્થિત નોંધ કરવી જોઈએ નફા નુકસાન ખાતું છે પાકું સરવૈયું છે વેપાર ખાતું છે બીજા બધા છે રોકડ મેળ છે આ દરેક વિશેની જે માહિતી છે આ દરેક એના કામકાજના કાગળો કહેવાય કામકાજના હિસાબી પત્રકો કહેવાય આ દરેક બાબતોને ધ્યાનમાં લઈ અને એક વ્યવસ્થિત રીતે ઓડિટ અહેવાલ છે એ તૈયાર કરવો જોઈએ કોઈ પણ ભૂલ એવી કોઈ પણ માહિતી એવી લાગે કે જે સુધારવા જેવી છે તો એ જે માહિતી એણે સુધારી છે તો એ સુધારેલી માહિતી વિશેની પણ એને નોંધ છે એ પોતાના અહેવાલમાં જણાવવી જોઈએ અગિયારમું તેના પર ઓડિટરની સહી હોવી જોઈએ ધ્યાનમાં રાખવું કે સહી અને રબર સ્ટેમ્પવાળી ચાલી ન શકે પરંતુ ઓડિટરે હાથે કરેલી જ હોવી જોઈએ જો તેની નિમણૂક ઓડિટરની પેઢીના નામે થી થઈ હોય તો તેને પેઢીના ભાગીદાર તરીકે સહી કરવી જોઈએ એક તો અગિયારમો મહત્ત્વનો મુદ્દો એ છે ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે કે ઓડિટરે પોતાની સહી ઓડિટ અહેવાલમાં કરવી જોઈએ કોઈ રબર સ્ટેમ્પવાળી સહી નહીં મતલબ કે ઘણી વખત એવું થાય કે ઓડિટરે પોતાનો સહીવાળી એક રબર સ્ટેમ્પ છે બનાવેલી હોય તો આપણે શું કરીએ તો કે ભાઈ આપણે સીધી સ્ટેમ્પ જ મારી દઈએ સિક્કો જ મારી દઈએ તો એ સિક્કાવાળી સહી નહીં ઓડિટરે પોતાના હાથે કરેલી હોવી જોઈએ સહી પોતાની હાથે સિગ્નેચર એણે ઓડિટ અહેવાલ ઉપર કરવા જોઈએ અથવા તો કોઈ એક ચોક્કસ પેઢી છે એના નામ ઉપર કંપનીમાં ઓડિટ થતું હોય તો એના જે કોઈ પણ વ્યક્તિ હોય ઓડિટરની પેઢી ફોર એક્ઝામ્પલ ઝેડ કંપની છે ઓડિટર તરીકે કામ કરે છે મતલબ ઓડિટરની પેઢી તરીકે એની ઓળખાણ હોય તો એના કોઈ પણ ભાગીદાર હોય એના કોઈ પણ સંચાલકો હોય એના દ્વારા એમાં સહી છે થવી જોઈએ ઇટ મીન્સ સહી તમારી હાથે થયેલી હોવી જોઈએ કોઈ રબર સ્ટેમ્પવાળી કે સિક્કાવાળી સહી છે ઓડિટ અહેવાલ ઉપર ચાલે નહીં બારમું ઓડિટરનું કામ પૂરું થતાં તેણે જેમ બને તેમ જલ્દી અહેવાલ તૈયાર કરી સુપ્રત કરી દેવો જોઈએ એટલે કે બને એટલું જો ઓડિટરનું કામ પૂરેપૂરું થઈ ગયું છે તો એને બને એટલો ઝડપથી ઓડિટ અહેવાલ છે એ શેર હોલ્ડરોને આપી દેવો જોઈએ એની માટે કોઈ વધારે પડતો સમય લેવાની જરૂર નથી અને તેરમું ઓડિટર પોતાના અહેવાલમાં તે સ્થળ પણ બતાવવું જોઈએ જ્યાં સામાન્ય રીતે ઓડિટરની ઓફિસ આવેલી છે એટલે કે લાસ્ટમાં એને એ પણ દર્શાવવું જોઈએ કે એ કઈ જગ્યાએથી પોતે કંપની માટે કામ કરે છે જે કોઈ પણ જગ્યાએ ઓડિટરની પોતાની ઓફિસ આવેલી હોય એ ઓફિસનું સરનામું કે એનું સ્થળ એ પણ એનો ઓડિટ અહેવાલમાં ક્લિયર કટ દર્શાવવું જોઈએ એટલે કે ભવિષ્યમાં કદાચ એવું બને કે એના ઓડિટ અહેવાલમાં કોઈ પ્રકારની ભૂલ હોય તો આપણે એનો સંપર્ક કરી શકીએ એ માટે ફ્યુચર માટે ફ્યુચરમાં કોઈ એવી ઇન્કન્વીનિયન્સી આવી ગઈ હોય કોઈ એક પ્રકારની જરૂરિયાત આપણે આવી ગઈ હોય બીજી વખત ઓડિટરની તો એ માટે આપણી પાસે જો એનું સરનામું હોય એનું સ્થળ હોય કે જ્યાં ઓડિટરની પોતાની ઓફિસ આવેલી હોય તો આપણે એની સાથે સરળતાથી સંપર્ક કરી શકીએ છીએ તો આ હતી ઓડિટરે અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તેના પછીનો ટોપિક છે એ છે સાચો અને વ્યાજબી ખ્યાલ શબ્દનો અર્થ આપણે બધાએ છે ને આપણે ઓડિટ ઓડિટિંગની વ્યાખ્યામાં ઓડિટર અહેવાલની વ્યાખ્યામાં એ બધામાં સાચો અને વ્યાજબી નફો અને સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ એવો શબ્દ છે આપણે વારંવાર ભણ્યા જોયો બરાબર આપણે વારંવાર એ શબ્દ છે એ વ્યાખ્યામાં છે કે અર્થમાં છે કે જેને આપણે વારંવાર છે એ શબ્દ સાંભળ્યો છે પણ એ શબ્દનો સાચો અર્થ શું થાય છે એ આપણે જોવાનું છે જે આપણે હવે પછીના લેક્ચરમાં છે એ જોઈશું થેન્ક યુ